સ્વાધ્યાયપોથી ની અંદર સેક્શન સી કેટલા દાખલા ગણેલા આપણે 1 થી 4. નંબર 5, મનસુખ પ્રેડસ્તા નીચેના વ્યવહારો પરથી આમનોન લખો. તારીખના ખાનામાં બોલો સૌથી પહેલા શું લખાશે? 2018 જૂન શું મે છે? 2018 મે 7. 8000 નો માલ આગથી શું થયો? નાશ પામ. માલ આગથી નાશ પામે તો એને કહેવાય માલની અન્ય રીતે ખરીદીમાંથી બાદ નહીં, શું લખાય? ખરીદ ખાતો જમા. આનો કેટલા ટકા દાવો મંજૂર કર્યો? 8000 ના 80%. 6400 એ કયા ખાતે લખાય? વીમા કંપની ખાતે. દાવો મંજૂર કર્યો એટલે એટલા પૈસા આપણે વીમા કંપની પાસેથી લેવાના એટલે લેણું. આમનોનમાં બોલો શું થાય? ઉધાર. 80% મળવાના છે તો કેટલા ટકા નથી મળવાના? 8000 ના 20%. 1600 રૂપિયા નું ધંધાને બોલો શું થાય? નુકસાન. બોલો શું થશે? ઉધાર. નુકસાન શું થશે? ઉધાર. તો જોઈએ સૌથી પહેલી આમનું કેટલા ખાતામાં ઉધાર થશે? 2. સૌથી પહેલું ખાતું બોલો કયું ઉધાર થશે? વીમા કંપની ખાતે ઉધાર. બોલો કેટલા રૂપિયા? 6400. ચલો પછી નુકસાન થયું છે, શેનાથી નુકસાન થયું છે? આગથી. તો લખાય આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર. બોલો એના કેટલા? 1600. માલ બળી ગયો એટલે એને કહેવાય માલની અન્ય રીતે ખરીદીમાં ઘટાડો. ખરીદ ખાતો બાબતજીમાં લખાય માલ આગથી બળી ગયો તેના. ખરીદ ખાતે જમા બોલો કેટલા રૂપિયા? નંબર 11, વીમા કંપનીએ દાવાની રકમનો ચેક આપ્યો. આપણે ચેક આપ્યો? કોણે આપ્યો? વીમા કંપનીએ કોને ચેક આપ્યો? આપણને. આપણી પાસે ચેક આવે કે ચેક જાય? ચેક આવે તો બેંક ખાતું ઉધાર. આપણને ચેક કોણે આપ્યો? તો વીમા કંપની લેનાર કે આપનાર? આપનારનું ખાતું બેંક ખાતે ઉધાર, તે વીમા કંપની ખાતે. પણ આમાં રકમ નથી આપેલી, કઈ રીતે મળશે? 6400. તો આમાં આપેલી નથી તો કઈ રીતે લાવ્યા? ઉપર છે રકમ. ચલો એની પછી નંબર કેટલામો આવ્યા? 22. આગથી બળી ગયેલો માલ વેચતા કેટલા ઉપજ્યા? છેલ્લો શબ્દ વાંચો, ઉપજ્યા. એટલે રોકડ આવે કે રોકડ જાય? રોકડ આવે તો રોકડ ખાતું. કેટલા ઉપજ્યા? જમા ખાતું છે ને એ સૌથી મહત્વનું છે, ધ્યાનથી સમજો. ઉપજ ખર્ચ ખાતાનો નિયમ છે ખર્ચ કે નુકસાન ખાતે ઉધાર. આમાં નુકસાનનું ખાતું થશે જમા. રોજ નોંધ લખો છો એમાં કદાચ આવતું હશે. શું કામ નુકસાનનું ખાતું જમા થશે? તો 7 તારીખમાં વાંચો, 7 તારીખમાં આપણું નુકસાન કેટલા રૂપિયાનું હતું? 16. 8000 નું નહીં કહેવાય, 1600 નું જ કહેવાય. શું કામ? 8000 માંથી આપણને 6400 રૂપિયા તો મળી ગયા, તો આપણું ખરેખર નુકસાન કેટલું ગણાય? 1600 રૂપિયાનું આપણો આગમાં માલ નાશ પામ્યો એટલે એટલું નુકસાન થયું. પણ અહીંયા એવું કીધું છે કે નુકસાન પામેલો માલ બળી ગયો તો એને શું કર્યું આપણે? વેચી દીધો. તો કેટલા ઉપજ્યા? તો હવે ખરેખર નુકસાન 1600 રૂપિયા કહેવાય. કેમ 1100 કહેવાય? શું કામ એ સમજાણો. કારણ કે 500 રૂપિયા મળી ગયા, તો એટલું નુકસાન વધે કે એટલું નુકસાન ઘટે? નુકસાન ઘટે એટલે નુકસાનનું ખાતું કરાય જમા.
તે આગથી થયેલ નુકસાન ખાતે કેટલા રૂપિયા? 500. કેમ 500 રૂપિયા? 500 રૂપિયા ઉપજ્યા ને, એટલે રકમ કેટલી આવશે? 500. સરવાળો 14,900. સરવાળાની ઉપર એક લીટી, સરવાળાની નીચે આગળ. દાખલા નંબર 6. બોલો, પેઢીનું નામ શું આપવામાં આવેલું છે? રાજકોટ ઓઇલ ડેપોના ચોપડી આમનો. તારીખના ખાનામાં બોલો પહેલા શું લખાશે? 2000 અને જૂન. રૂપિયા 1000 નો માલ રેલ રાહત ફંડમાં આપ્યો. રેલ એટલે પૂર આવ્યું, અને એમાં કેટલાનો માલ આપ્યો? 1000. અને ધર્માદા ખર્ચ કહેવાય. કયો ખર્ચ કહેવાય? અનાથ આશ્રમમાં માલ આપો, રેલમાં આપો, એને કયો ખર્ચ કહેવાય? ધર્માદા ખર્ચ ખાતે ઉધાર. બોલો કેટલા રૂપિયા? રેલ રાહત ફંડમાં માલ આપ્યો તો એને કહેવાય માલની અન્ય રીતે ખરીદીમાં ખરીદ ખાતો. તો જમા બાજુ પર બોલો તે કયા ખાતે લખાશે? પછીની તારીખ બોલો કેટલી? 8 તારીખ. 4000 નું ફર્નિચર ખરીદ્યું, બદલામાં કેટલાનો માલ આપ્યો? આને કહેવાય માલના બદલામાં મિલકતની લેવડ. ધંધામાં શું આવે અને ધંધામાંથી શું જાય? કઈ મિલકત ખરીદી? ફર્નિચર ખરીદો તો ફર્નિચર આવે કે જાય? ફર્નિચર આવે તો ફર્નિચર ખાતું. બદલામાં માલ આપ્યો, માલની અન્ય રીતે ખરીદીમાં ખરીદ ખાતો. ચલો, અગત્યની નોંધનો નિયમ હોય તો યાદ હોય તો બોલો. માલના બદલામાં મિલકતની લેવડ દેવડ થાય તો હંમેશા માલની કિંમત ધ્યાનમાં લેવા. તો આમાં રકમ 4000 લખીશું કે 3500? રકમ આવશે 3000. માલની કિંમત ધ્યાનમાં લેવાય. રૂપિયા 400 નો માલ બોલો શેના માટે લઈ ગયા છે? અંગત વપરાશ, એટલે એને કહેવાય માલિકનો અંગત ખર્ચ. માલિકનો અંગત ખર્ચ એટલે ઉપાડ. ઉપાડ ખાતે ઉધાર. ધંધામાંથી આ માલ લઈ ગયા છે કે રોકડા? માલ લઈ ગયા તો એને કહેવાય માલની અન્ય રીતે ખરીદીમાં ખરીદ ખાતો. કેટલા રૂપિયા? 400. કુલ સરવાળો 4000. સરવાળાની ઉપર કેટલી લીટી? સરવાળાની નીચે કેટલી લીટી? એની પછી નંબર 7. બોલો, પેઢીનું નામ શું આપવામાં આવેલું છે? જય અંબે, ટોલ્સના ચોપડે, આમનોન. તારીખના ખાનામાં પહેલા બોલો, પછી જુલાઈ 1. જીવન વીમા પ્રીમિયમ અને આગના વીમા પ્રીમિયમના, અન્ડરલાઈન કરો, ચેકથી ચૂકવ્યા. ચેકથી ચૂકવ્યા તો ચેક આવે કે ચેક જાય? ચેક જાય તો બેંક ખાતું. પહેલા પૈસા શેના ચૂકવ્યા છે? કયું વીમા પ્રીમિયમ? માલિક જીવતો હોય કે ધંધો? તો આનું પ્રીમિયમ કોને ભરવું પડે? આને કહેવાય માલિકનો માલિકનો અંગત ખર્ચ એટલે ઉપાડ ખાતે ઉધાર. બોલો કેટલા? 1000.
ચલો એની પછી બોલો હવે કોના આગના વીમા આગનો વીમા પ્રીમિયમ માલિકનો ખર્ચ કહેવાય કે ધંધાનો ખર્ચ આમદનમાં ઉધાર થાય કે જમા ખર્ચ ઉધાર થાય કે જમા વીમા પ્રીમિયમ ખાતે ઉધાર એના પૈસા બોલો કેટલા બંનેના પૈસા શેનાથી ચૂકવ્યા ચેક આવે કે ચેક જાય ચેક જાય તો બેંક ખાતો બંનેનો સરવાળો આ સંયુક્ત આમદન લખેલી અલગ અલગ લખો તો પણ અલગ અલગ શું થાય ઉપાડ ખાતે ઉધાર તે બેંક વીમા પ્રીમિયમ ખાતે ઉધાર તે પછીની તારીખ બોલો રૂપિયા 4000 નો બેંક ઓવરડ્રાફ્ટ 40000 બોલો શું નોંધ થશે કેવો વ્યવહાર આમાં નાણાની લેવડ દેવડ થાય બેંકે ખાલી મંજૂર કરેલો છે કઈ પૈસા આપેલા નોંધ થાય બિન આર્થિક વ્યવહાર પણ લખી શકાય અથવા નોંધ થશે ને એવું પણ લખી શકાય નિર્મા લિમિટેડ ના રૂપિયા 10 નો એક એવા કેટલા શેર શેર દીઠ દલાલીની રકમ કેટલી બધી રકમ શેનાથી ચૂકવી પૈસા ચેકથી ચૂકવો તો ચેક આવે કે ચેક જાય ચેક જાય તો બેંક ખાતો ચેક જાય તો બેંક ખાતો શું ખરીદેલું છે શેર શેર ખરીદો તો ધંધામાં શેર આવે શેર આવે તો શેરનું ખાતું ઉધાર નિર્મા લિમિટેડ ના શેર ખાતે ઉધાર નાણા શેનાથી ચૂકવ્યા ચેક આવે કે ચેક જાય બેંક ખાતું જમા આની ગણતરી કરવી પડશે ધ્યાનથી સમજો તમને કીધેલું હતું શેર ખરીદો તો દલાલીની રકમ ઉમેરી શેર વેચો તો દલાલીની રકમ આમાં ખરીદી છે કે વેચાણ દલાલી ઉમેરવાની કે બાદ કરવાની ચલો કેટલા શેર છે 2000 તો શેરની સંખ્યા બોલો કેટલી 2000 કેટલા રૂપિયાનો 2000 × 10 કેટલા થયા 20 દલાલી ઉમેરીશું કે બાદ કરીશું વત્તા દલાલી શેર દીઠ કેટલા રૂપિયા તો શેર કેટલા છે એને ગુણ્યા કેટલા 1 2000 × 1 તો ટોટલ કેટલી રકમનો ચેક આપવો પડે તો રકમ અહીંયા પર બોલો કેટલી લખાય સૌથી છેલ્લો વ્યવહાર તારીખ બોલો મહેશ પાસેથી 5% વટાવ કાપીને કેટલાનો ચેક મળ્યો ચેક મળ્યો ચેક આવે કે ચેક જાય ચેક આવે તો બેંક ખાતું બેંક ઉધાર છે તો સાથે સાથે વટાવને પણ બોલો શું કરાય ઉધાર કોણે ચેક આપ્યો મહેશ મહેશ લેનાર કે આપનાર આપનારનો ખાતો જમા થોડી અઘરી આમદન છે ધ્યાનથી સમજો તમને એવું કીધેલું છે 5% વટાવ કાપીને એવું કીધેલું છે તો ધારો કે કુલ રકમ કેટલી હોય 100 ધારો કે કુલ રકમ કેટલી 100 કેટલા ટકા વટાવ કાપ્યો કોના 5% 100 કેલ્સીમાં લખો 100 × 5% 5 તો બાદબાકી કેટલી આવી 95 આ 95 રૂપિયાનો ચેક હોય 95 રૂપિયાનો બોલો શું હોય છે એ ચેક કયા ખાતે લખાય બેંક ખાતે તો અહીંયા જો તો ચેક કેટલાનો મળેલો છે 1900 નો તો બેંક ખાતે કેટલા મળ્યા 1900 ચેક 95 રૂપિયાનો હોય ત્યારે કુલ રકમ બોલો કેટલી હોય 100 તો એક પદ મૂકવું પડે ચેક 95 નો
तो कुल रकम 100 माटे चेक कितलानो 1900 नो तो कुल रकम कितली 1900 गुणिया 100 भाग्या 95 एलसी में गुणाकार करो कुल रकम कितली मिली 2000 रुपया महेश खाते लखवाना कया खाते जवाब साचो के खोटो टेली थई शके चेक थई शके कैल्सी में मूको 2000 गुणिया 5% 100 आया अथवा 2000 माथी 1900 बात करो 100 आया तो गणतरी करेली केवी छे साची सरवाळो बोलो कितला 26000 बन्ने बाजू पर सरवाळो लखाशे 26000 लखी नाखो